હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિવેક સર, મેથ્સ વિથ વિવેક સરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 ચેપ્ટર નંબર 1 ક્યુ છે તો કે સંખ્યા પદ્ધતિ, એનો 12મો પાર્ટ. અને આજે આપણે આ ચેપ્ટરનો છેલ્લો પાર્ટ ભણવાનો છે, મતલબ કે આજે આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરશું. બરાબર છે? તો આલ્ફા હાઈસ્કૂલ અને મેથ્સ વિથ વિવેક સર તરફથી હું તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણા આ 12મા અને છેલ્લા પાર્ટમાં. રેડી? તો આજનો લેક્ચર આપણે જોઈએ તો આજે આપણે સ્વાધ્યાય 1.5ના જે 2-3 દાખલા બાકી છે એ ગણવાના છે, પછી થોડા ઘાતાંકના નિયમ જોવાના છે, અને છેલ્લે સ્વાધ્યાય 1.6ના દાખલા જોઈ અને આપણા ચેપ્ટરની પૂર્ણાહુતિ કરવાની છે. રેડી? તો આશા રાખું કે તમે બધા રેડી હશો. કેના માટે? તો કે આજના આ સરસ મજાના ટોપિક ભણવા માટે. એ પહેલાં તો બધાને થેન્ક યુ કહી દઉં છું. ફોર વોટ? તો કે થેન્ક્સ ફોર સિલેક્ટિંગ માય યુટ્યુબ ચેનલ્સ લોગો ઓન ઇન્સ્ટાગ્રામ. તમે લોકોએ, ઘણા લોકોએ મને ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો હતો આપણા ચેનલના લોગો સિલેક્ટ કરવા માટે. બરાબર છે? તો એના માટે તમારા બધાનું થેન્ક યુ. સારું, હેલો, હવે જોઈએ આપણે આજના ટોપિક. તો પહેલા વહેલા જોવાના છે સ્વાધ્યાય 1.5ના દાખલા જે થોડાક બાકી છે, કે ખાસ છેદનું સમયકરણ કેમ કરવું એના માટેના દાખલા બાકી છે. એ પછી ઘાતાંકના નિયમો, આપણે એક્સની એમ ઘાત ને એક્સની એમ ઘાત જોઈ હતી, પણ હવે આપણે આમાં જોવાની છે કે ભાઈ સમય સંખ્યા અથવા વાસ્તવિક સંખ્યા માટેના ઘાતાંકના નિયમો ક્યાં ક્યાં છે. અને છેલ્લે સ્વાધ્યાય 1.6ના, મતલબ કે આ ઘાતાંકના નિયમો જે આપણે શીખવાના છીએ એને ઉપયોગ કરી અને જે કાંઈ દાખલા આવતા હશે, બરાબર છે, એ દાખલા જોવાના છે. સો આર યુ રેડી? ડન? હાલો, ચાલો આપણે જોઈએ. તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.5ના દાખલાઓ. ચાલો સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 1.5ના દાખલા શું છે? તો કે આપેલ સંખ્યાના છેદનું સમયકરણ કરો. આ છેદનું સમયકરણ કરતા પહેલા આપણે પહેલા જોઈ લઈએ શું. તો કે સમયકરણ, સમયકરણ કોને કહેવાય? મેં તમને વ્યાખ્યા અગાઉ કીધી હતી કે શું કીધું હતું, આપેલી અસમય સંખ્યાને, આપેલી અસમય સંખ્યાને શક્ય હોય તો એવી અસમય સંખ્યા સાથે ગુણો કે જેથી ગુણનફળ સમય મળે, આ ક્રિયાને સમયકરણ કરવા કહેવાય છે. અથવા હવે આપણે જે જોવાનું છે એ છે છેદનું સમીકરણ. તો અહીંયા આપણે શું કહેવાય? તો કે આપેલી, ક્યાં આપેલી? તો કે છેદમાં આપેલી. કઈ સંખ્યા? તો કે અસમય સંખ્યાને કેના વડે ગુણો? તો કે બીજી એવી અસમય સંખ્યા વડે ગુણો કે જેથી શું થાય? તો કે ન્યા ગુણનફળ સમય સંખ્યા મળે. આ જે ક્રિયા છે એને આપણે છેદનું સમયકરણ કહેશું. બરાબર છે? તો અહીંયા કઈ સંખ્યા આપી છે પેલી? તો કે પેલા વેલા જોઈએ આપણે સંખ્યા આપી છે 1/7 વર્ગમૂળ 7. હવે આપણે આનું સમયકરણ કરવાનું છે. કેવું સમયકરણ કરવાનું છે? તો ખાસ જોવો, છેદનું સમયકરણ કરવાનું છે. સારું, ચાલો, શું આપ્યું છે? તો કે ભાઈ આપણે આપ્યું છે 1/7 વર્ગમૂળ 7. મતલબ આને કેના વડે ગુણવી પડશે? કેના વડે ગુણવી પડશે? તો કે આ જે વર્ગમૂળ 7 અસમય સંખ્યા છે એને આપણે વર્ગમૂળ 7 વડે ગુણીએ. તો વર્ગમૂળ 7 ઇન્ટુ વર્ગમૂળ 7 એટલે જવાબ કેટલો થઈ જાય? 7. પણ ખાલી છેદને ગુણાય નહીં, હારો હાર કોને ગુણવું પડે? અંશને પણ ગુણવું પડે. ખાલી છેદને ગુણી શકાય નહીં, કેમ કે ગણિત એવું કહે છે કે તમારે રકમમાં ફેરફાર કરવો હોય તો તમે કરી શકો નહીં. હા, ગુણાકાર કરો તો અંશ અને છેદ બેમાં કરો, ભાગાકાર કરો તો અંશ અને છેદ બેમાં કરો, ઉમેરો તોય બેમાં ઉમેરો, બાદ કરો તો બેમાં બાદ કરો. મતલબ કે જે ક્રિયા છેદમાં કરશું એ જ ક્રિયા ક્યાં થવી જોઈએ? અંશમાં. સાદી ભાષામાં કહું તો વર્ગમૂળ 7 ને વર્ગમૂળ 7 વડે ગુણ્યા તો એને મજા આવી ગઈ, પણ આ 1 છે એ પાછો દેખાઈ જાય. આપણે એવો ધંધો કરાય નહીં, આપણે તો 1 ને મજા કરાવી પડે. તો 1 ને પાછા આપણે કેના વડે ગુણવા પડે? તો કે વર્ગમૂળ 7 વડે. હેલો, ડન? તો હવે જવાબ જોઈએ. 1/7 એટલે જવાબ કેટલો થાય? વર્ગમૂળ 7 છેદમાં વર્ગમૂળ 7 ઇન્ટુ વર્ગમૂળ 7 એટલે જવાબ કેટલો થઈ ગયો? 7. આ થઈ ગયો આપણો આન્સર. હેલો, રેડી? ડન? ક્લિયર? આમાં કોઈને કઈ વાંધો છે નહીં ને?
લોક કરી દે જાય બીજો દાખલો જોઈ એટલે આ દાખલો લખી લેજો અથવા સ્ક્રીનશોટ પાડી લેજો હોમવર્ક મોકલવાનું હોય તો ખ્યાલ જ છે આપણે બધાને બરાબર છે હવે બીજો દાખલો જોઈ એક ના છેદમાં વર્ગમૂળ 5 સોરી ઈ તો ત્રીજો છે કા એક ના છેદમાં વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6 હાલ આવો દાખલો આપ્યો શું આપ્યું છે એક ના છેદમાં વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6 એને ગુણ્યા વર્ગમૂળ 7 ના કેટલા ગણા છે તો વર્ગમૂળ 7 વર્ગમૂળ 6 ને કેટલા વડે ગુણશું વર્ગમૂળ 6 ઓછા છે અહીં આપણે કઈ નિશાની આપશું વત્તા અંશ ને કેટલા વડે ગુણશું વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 હવે મેં આવું શું કામ કર્યું તો કે આને તમે કહી દો a ઓછા b છે કે નહીં બરોબર છે આને તમે શું કહી શકો તો આને કહી દો a વત્તા b હવે રેડી તો a ઇન્ટુ a એટલે કે a નો વર્ગ માઇનસ b નો વર્ગ મતલબ કે આ વર્ગમૂળ દૂર કરવા માટે આપણી પાસે વર્ગ મળે છે એટલે કે જ્યારે છેદમાં આટલું બધું યાદ ન રાખવું હોય તો શોર્ટમાં યાદ રાખી નખાય કે જ્યારે છેદમાં બે સંખ્યા આપી હોય બરાબર છે પછી ભલે બે સમય હોય કે બે અસમય હોય આપણે તો અસમય જોવાની છે ભલે બે અસમય હોય અથવા બે માંથી એક અસમય હોય અને જો ગુણવાની વાત આવે તો આપણે કરવું શું પડે તો કે ત્યારે આપણે આપેલી જે સંખ્યા છે એના આંકડા એમ જ લખી નાખો અહીંયા માઇનસ હોય તો આપણે કેટલા વડે ગુણશું પ્લસ વડે અને અહીંયા પ્લસ હોય તો આપણે કેના વડે ગુણશું માઇનસ વડે આપણે રકમમાં શું આપ્યું છે માઇનસ આપણે કેવા કરી નાખ્યા પ્લસ આપણે પ્લસ આપ્યો તો આપણે કેવા રાખત માઇનસ પણ સંખ્યા અહીંયા જે છે એ એમને ઉપાડી લ્યો અને કોને કોને ગુણો તો અંશને ગુણવી જોઈએ અને છેદને ગુણવી જોઈએ તો હવે અહીંયા જોઈએ વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 કેમ કે અંશમાં એક આવે આનો ગુણાકાર જવાબ તો એ જ આવવાનો છે છેદમાં વર્ગમૂળ 7 ઇન્ટુ વર્ગમૂળ 7 એટલે કે 7 ઓછા વર્ગમૂળ 6 ઇન્ટુ વર્ગમૂળ 6 એટલે 6 આમાં નો આવડતું હોય તો હજી એક સ્ટેપ એક્સ્ટ્રા લખી દઉં શું થાય તો કે ભાઈ આ એક કૌંસમાં વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6 છેદમાં અહીંયા શું થાય તો કે વર્ગમૂળ 7 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 6 નો વર્ગ હવે એક ગુણ્યા ગમે એટલે જવાબ તો આપણે એ જ મળવાનો છે વર્ગમૂળ 7 નો વર્ગ 7 અને વર્ગમૂળ 6 નો વર્ગ કેવો થઈ જાય 6 આપણે ખ્યાલ છે ને a ઓછા b a વત્તા b સૂત્ર કયું હતું a ઓછા b a વત્તા b જવાબ શું મળે a વર્ગ ઓછા b નો વર્ગ હવે રેડી ડન ક્લિયર તો અહીંયા આપણે આન્સર શું મળશે તો અંશમાં મળે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 છેદમાં 7 માંથી 6 જાય તો 1 તો ફાઇનલ આન્સર શું લખી શકાય તો વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 આ થઈ ગયો આપણો દાખલો દાખલો પૂરો આમાં કઈ અઘરું બઘરું છે નહીં પછી દાખલો જોઈએ એટલે વધારે ક્લિયર થાય એ પહેલા આપણે આ લખી લ્યો લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ હાલો ક્લિયર આટલું કમ્પ્લીટ અહીંયા સુધી કોઈ કઈ વાંધો છે નહીં ને ફાઇનલ ને ચાલો રેડી તો હવે જોઈએ આપણો નેક્સ્ટ દાખલો ત્રીજો દાખલો હું કહે છે તો કે ત્રીજો દાખલો એવું કહે છે કે એક ના છેદમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 હાલો આવું કીધું છે ને આમાં કાંઈ આપણે નવી નવાઈ કરવાની છે નહીં પેલા તો જે છે એ કોઈ લખી નાખો એક ના છેદમાં વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2 એને ગુણ્યા અંશમાં છેદમાં કોને ગુણશું તો કે અહીંયા વર્ગમૂળ 5 છે તો કે હા વત્તા છે તો આપણે કેવા કરી નાખશું ઓછા વર્ગમૂળ 2 છે તો વર્ગમૂળ 2 છેદને એના વડે ગુણવાનું બરાબર છે જોજો હું અંશ સામે જોતો જ નથી આપણે છેદનું સમીકરણ કરવું છે મતલબ કે છેદમાં અસમય સંખ્યા હોવી જોઈએ નહીં હાલો રેડી હવે અહીંયા શું થાય તો કે વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 આ તો તમને ખ્યાલ જ છે કે એક ગુણાઈ એટલે જવાબ બી છેદમાં શું આવશે વર્ગમૂળ 5 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 2 નો વર્ગ હાલો આનો જવાબ શું આવે તો કે વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 5 નો વર્ગ કેટલો થઈ જાય તો કે 5 માઇનસ વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો થઈ જાય 2 સો ફાઇનલ આન્સર આપણે શું મળે વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 છેદમાં 5 માંથી 2 જાય તો કેટલા વધે 3 દાખલો પૂરો છે ને ઈઝી હ
प्लस होता तो आपणे केना वडे गुण्या माइनस वडे आ माइनस होता तो आपणे केना वडे गुणो प्लस वडे आमा काई काई એટલે काई अघरु बघरु के काई नवी नवाई छे नहीं आटलू क्लियर आमा कोई ने वांधो नहीं लॉक कर दिया जाए फाइनल तो लखी दियो आ दाखलो बे त्रण वार गणित नाखो तमारे होमवर्क ना फोटा पाडीने पाछा सेंड करवाना छे क्या नंबर ऊपर तो ख्याल ज छे बराबर छे हो तमारी हारे हारे बोलता थी गई छे 9404825281 શું છે ભાઈ 1 upon root 7 minus 2 આનો આન્સર શું આવે તો કે 1 upon root 7 minus 2 એમ ન ગુણાકાર વચ્ચે છેદ બનાવી નાખો root 7 છે તો કે આ root 7 છે માઈનસ છે તો કેવા કર નાખશું પ્લસ 2 છે તો કે 2 બરાબર છે root 7 ના root 7 ઉપર પ્લસ નીચે ઉપર પ્લસ તો નીચે પ્લસ અને 2 ના 2 હેલો રેડી કમ્પ્લીટ લોક કરી દઈએ જાય હવે હવે જોઈએ મેં તમને કીધું તું કે છેદમાં એક અસમય હોય અને એક સમય હોય છતાંય આપણે નિયમ તો આ જ લાગુ પડશે પણ ફેરફાર આવશે નહીં એટલે જો મેં એપ્લાય કરીને બતાવ્યું છે એટલે આ ભૂલ કે થાવી જોઈએ નહીં હાલો 1 ઇન્ટુ રૂટ 7 પ્લસ 2 એટલે કે રૂટ 7 પ્લસ 2 છેદમાં રૂટ 7 નો વર્ગ માઇનસ 2 નો વર્ગ હાલો ડન આના બરાબર શું આવે તો કે રૂટ 7 પ્લસ 2 છેદમાં रूट सेवन नो वर्ग सेवन माइनस टू नो वर्ग कितना था ए फोर सो आंसर इज रूट सेवन प्लस टू छेद मा सात मा थी चार जाए तो जवाब आगे त्रोनो दाखलो पूरो छेने इजी हाउ दाखला मजा लेवा रखा हाउ दाखला से ने फटाफट चाले चार दाखला गणी नाखो पछी पाछो अत्यार अत्यार रफ बुक मा मोढे गणी नाखो फेर बुक मा ही लगतो जावानो છે બરોબર છે મોટા ગણાય જાય એટલે આના ફોટા પાછા મોકલી દેવાના રેડી લોક કરી દે જાય ફાઇનલ સમજાઈ ગયું શું કરવાનું પાછું રિપીટ કરી દો કે ભાઈ છેદમાં જે અસમય સંખ્યા આપી છે ઈ જ સંખ્યાને ઉપાડી લેવાની અહીંયા માઈનસ હોય તો આપણે કેવા કરના છું પ્લસ અને પ્લસ હોય તો આપણે કેવા કરના છું માઈનસ ઈ સિવાય આમાં કાઈ નવો ફેરફાર આપણે કરવાનો થતો નથી હેલો ક્લિયર આટલું ડન લોક કરી દે જાય તો આ થઈ ગયું છેદનું સમયકરણ જો જે જવાબ આવે છે એમાં આપણે જે છેદ મળે છે એ છેદ હવે આપણને હંમેશા સમય સંખ્યા જ મળી જોઈએ અહીંયા 3 મળ્યું અને પહેલાના દાખલામાં 3 મળ્યું હતું એ સમય સંખ્યા હતી એની પહેલાના દાખલામાં છેદમાં કે વધ્યું નહોતું પણ વધ્યું નહોતું એટલે કેટલા હતા 1 ઈ સમય સંખ્યા હતી અને પહેલા દાખલામાં છેદકને કેટલા મળ્યા હતા ખાલી 7 તો ઈ પણ કેવી સંખ્યા હતી સમય સંખ્યા મતલબ કે છેદમાં આવેલી અસમય સંખ્યાને હું બીજી એવી અસમય સંખ્યા વડે ગુણું કે જેથી અંશ અને છેદ અંશ જો આપણે તેલ લેવા અંશની આર કે લેવા દેવા નથી કે જેથી છેદમાં રહેલી સંખ્યાનું ગુણનફળ આપણને સમય સંખ્યા મળે આ જે ક્રિયા હતી એને આપણે કીધું હતું છેદનું સમયકરણ અને ઈ સમયકરણ કરતા પછી આપણને છેદમાં જો સમય સંખ્યા જ મળે છે જે આપણો ઉદ્દેશ્ય હતો રેડી લખી લ્યો આ દાખલાઓ અને પછી જોઈએ ઘાતાંકની થિયરી ચાલો હવે જોઈએ વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો કોના માટે તો કે વાસ્તવિક સંખ્યાઓ માટે સેના નિયમ છે તો કે ઘાતાંકના નિયમ પહેલો નિયમ એવો કહે છે કે a ની m ઘાત ઇન્ટુ a ની n ઘાત બરાબર a ની m ઘાત ઇન્ટુ સોરી વત્તા n ઘાત આ નિયમ શું કહે છે તો કે આઠમા ધોરણમાં જ્યારે ઘાત ઘાતાંક ભણ્યા હતા ત્યારે એક સ્ટેટમેન્ટ આવતું હતું કે જ્યારે આધાર સરખા આને શું કહેવાય આધાર આને શું કહેવાય એની ઘાતાંક જ્યારે આધાર સરખા જોઈએ આધાર બેમાં એ છે કે નહીં મતલબ કે આધાર સરખા બરાબર છે વચ્ચે કઈ નિશાની છે તો કે ગુણાકાર મતલબ વચ્ચે
गुणाकार આપણે આપણી ભાષામાં લખવાનું જો અત્યારે અને આ કઈ લખો ને મગજમાં યાદ રાખી લો તો વાંધો નહીં જ્યારે આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતાંકનો સરવાળો થાય શું થાય ઘાતાંકનો સરવાળો સરવાળો ને એલા સરવાળો થાય જ્યારે આધાર સરખા વચ્ચે ગુણાકાર નોટ ગુણાકાર વટ ગુણાકાર જ્યારે આધાર સરખા વચ્ચે ગુણાકાર ત્યારે ઘાતાંકનો શું થાય સરવાળો મતલબ અહીંયા આધાર એ છે તો કે હા અહીંયા આધાર એ છે તો કે હા આની એમ ઘાત આની એમ ઘાત ભલે ઘાતાંક અલગ અલગ રહે એ ઘાતાંકનો શું થઈ જાય સરવાળો દાખલા તરીકે બે ની પાંચ ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત બરાબર આપણે શું મળે તો કે બે ની પાંચ વત્તા ત્રણ ઘાત શું કામ તો કે આધાર શું છે સરખા વચ્ચે શું છે ગુણાકાર તો ઘાતાંક નો શું થાય સરવાળો મતલબ કે જવાબ આપણે શું મળે બે ની આઠ ઘાત રેડી ડન લોક કર દિયા જાય તો આ થયો પેલો નિયમ શું તો કે આધાર સરખા હા વચ્ચે ગુણાકાર ની નિશાની તો કે હા તો ઘાતાંક નો શું થાય તો કે ઘાતાંક નો હંમેશા સરવાળો થાય તો હવે બીજી કન્ડિશન આપણે એના ઉપર અત્યારે ખબર પડી જાય કે ભાઈ બીજી કન્ડિશન શું હોય છે તો કે એ ની એમ ઘાત છેદમાં એ ની એમ ઘાત બરાબર તો હવે અહીંયા કન્ડિશન બે લાગુ પડે પેલા તો એમ માઇનસ એમ ઘાત આને શું કહેવાય તો કે આધાર સરખા આધાર કેવા છે સરખા વચ્ચે કઈ નિશાની છે તો કે ભાગાકાર તો ઘાતાંકની બાદબાકી થાય આધાર સરખા હાલ વચ્ચે તો કે ભાગાકાર તો શું આવશે ઘાતાંકની બાદબાકી બરોબર છે ક્લિયર કમ્પ્લીટ તો હવે પેલા સમજવું પડે કે આ બાદબાકી મન થાય એમ થાય તો કે ના બાદબાકી મન થાય એમ ન થાય એના માટે સ્પેશિયલ નિયમ છે મેં અહીંયા બાદબાકી અંશમાં કહી શું કામ તો કે ભાઈ આને આપણે ઉદાહરણ તરીકે સમજીએ બે ની પાંચ ઘાત છેદમાં બે ની ત્રણ ઘાત તો આધાર કેવા છે સરખા વચ્ચે શું છે ભાગાકાર તો ઘાતાંકની શું થવી જોઈએ બાદબાકી પણ બાદબાકી કરતા પહેલા ચેક કરો મોટી ઘાત ક્યાં છે તો કે મોટી ઘાત પાંચ કહેવાય કે ત્રણ કહેવાય તો કે મોટી ઘાત કહેવાય આપણે પાંચ તો બાદબાકી જે છે એ અંશમાં થાય મતલબ કે બે ની પાંચ ઓછા ત્રણ ઘાત બરાબર બે ની બે ઘાત તો બરાબર છે પણ અહીંયા કન્ડિશન થોડીક ડિફરન્ટ હોત કે બે ની ત્રણ ઘાત ના છેદમાં બે ની પાંચ ઘાત જો આપણે આવું આપ્યું હોત કે ભાઈ ત્રણ ઘાત ક્યાં છે અંશમાં પાંચ ઘાત ક્યાં છે તો કે છેદમાં તો અહીંયા બાદબાકી છેદમાં થાય આ આખું પદ ક્યાં વયું જાય છે છેદમાં જો આખું પદ છેદમાં જતું હોય તો અંશમાં કઈ વધે નહીં તો અંશમાં આપણે કેટલા લખીએ એક એકના છેદમાં બે ની પાંચ ઓછા ત્રણ ઘાત બરાબર એકના છેદમાં બે ની બે ઘાત હાલો રેડી ડન ક્લિયર મતલબ કે અહીંયા આ ઘાતને જો હું એમ કહું અને આ ઘાતને શું કહું એમ તો એમ is greater than n મતલબ કે m છે એ n કરતા કેવો છે મોટો છે તો બાદબાકી ક્યાં થઈ અંશમાં પણ m છે જો આવી ગયો આ શું છે m આ શું થઈ ગયું n તો m છે એ n કરતા કેવો છે તો કે નાનો છે મતલબ કે m is less than n આવી કન્ડિશન છે તો બાદબાકી ક્યાં થશે તો આપણે મળતી બાદબાકી ક્યાં થાય તો કે બાદબાકી થાય છેદમાં મતલબ કે કન્ડિશન નંબર 2 કઈ તો કે ભાઈ a ની m ઘાત ના છેદમાં a ની n ઘાત બરાબર એકના છેદમાં a ની એમ ઘાત મોટી છે તો કે હા માઇનસ કઈ ઘાત આવશે એમ ઘાત ક્યારે તો કે અંશ કેવો છે નાનો અને છેદ કેવો છે મોટી ઘાતાંક વાળો રેડી ડન કમ્પ્લીટ લોક કરી દિયા જાય પણ ક્યારેક એવું બને કે હરખું મળે મતલબ કે બે ની પાંચ ઘાત છેદમાં બે ની પાંચ ઘાત તો આને એમ કહીએ આપણે શું કહી દઈએ એમ તો આપણે શું મળે છે એમ બરાબર એમ તો આમાં આપણે અંશમાં કહે કે છેદમાં બાદ બાકી કરે આ શું થવાના ઉડી જવાના જવાબ કેટલો આવે તો કે એક મતલબ કે ભાઈ એની
m ઘાત ના છેદ માં a ની n ઘાત બરાબર 1 ક્યારે મળે જ્યારે અંશ અને છેદ એટલે બે ની ઘાતાંક હંમેશા સમાન હોય તો જ આપણને જવાબ 1 મળે જો છેદ માં ઘાતાંક મોટી હોય તો બાદબાકી ક્યાં થાય છેદ માં અંશ માં ઘાતાંક મોટી હોય તો બાદબાકી ક્યાં થાય અંશ માં હેલો ક્લિયર કમ્પ્લીટ લોક કરી દે જાય હવે જોઈએ આગળ ત્રીજું ત્રીજો પોઈન્ટ આપણો a ની m ઘાત ની n ઘાત બરાબર છે મતલબ કે a ની m ઘાત આખા કૌંસ ની કેટલી ઘાત છે n ઘાત મતલબ કે a ની m n ઘાત મતલબ m અને n નો શું થશે ગુણાકાર 2 ની 5 ઘાત આખા કૌંસ ની 2 ઘાત બરાબર 2 ની 5 ઇન્ટુ 2 બરાબર કેટલી થાય 2 ની 10 ઘાત અંક રેડી ડન ક્લિયર આ સિમ્પલ ઉદાહરણ થયું આ m બરાબર કેટલા લીધા 5 n બરાબર કેટલા લીધા 2 મતલબ કે 2 ની m n ઘાત મતલબ 5 2 કેટલી ઘાત થાય 10 પણ જો કૌંસ ન હોય તો હવે કૌંસ ધારો કે નથી તો આ 2 ની 5 ઘાત a ની કેટલી થાય 2 ઘાત તો હવે 5 2 10 નો થાય હવે 2 ની હવે જો આ 2 ઉપર આંગળી રાખી દો તો આ શું થઈ ગયો 5 નો વર્ગ તો કેટલી ઘાત થાય 25 ઘાત સી ધ ડિફરન્સ જો કૌંસ છે તો જવાબ કેટલો આવે છે 10 કૌંસ નથી તો જવાબ કેટલો આવ્યો 25 એટલે આ જ ભૂલ છોકરાઓ કરે છે અને ઈ આપણે થાવા દેવી નથી મતલબ કે ખાસ યાદ રાખો કે જો કૌંસ આપ્યો હોય તો આ બે ઘાતાંકનો શું થાય ગુણાકાર પણ કૌંસ નથી આપ્યો આ કૌંસ આમ હતો તો 5 દે કેટલી ઘાત લખતા હતા 10 પણ કૌંસ નથી આપ્યો તો શું થાય તો કે 2 ની 5 2 ભૂલી જાઓ 5 નો વર્ગ એટલે કેટલી ઘાત થઈ તો કે 2 ની 25 ઘાત થઈ હજી એક આપણે ઉદાહરણ જોઈએ એટલે આપને ક્લિયર થઈ જાય આ બરોબર છે દાખલા તરીકે આપને આપ્યું છે આમ કે 3 ની 3 ઘાત આખા કૌંસ ની 4 ઘાત બરોબર છે હવે ડન ક્લિયર હવે આમાં શું થાય તો કે 3 ની 3 ઘાત ગુણ્યા 4 ઘાત બરાબર 3 ની 4 3 કેટલી ઘાત થાય 12 ઘાત તો હજી એક ઉદાહરણ જોઈએ 5 ની 2 ઘાત ની 4 ઘાત તો ભાઈ આ શું થાય તો કે 5 ની 2 ઘાત ગુણ્યા 4 ઘાત બરાબર 5 ની 4 2 8 ઘાત તો હજી એક ઉદાહરણ જોઈએ 6 ની 4 ઘાત ની 5 ઘાત બરાબર છે મતલબ કે કૌંસ છે પછી કેટલી ઘાત આવી છે 5 ઘાત તો કે 6 ની 4 ગુણ્યા 5 બરાબર 6 ની 5 4 કેટલી ઘાત થાય 20 ઘાત તો પણ આની જગ્યાએ આપણને થોડી પોઝિશન ચેન્જ કરી દીધી હોય અને આમ પૂછ્યું હોય કે ભાઈ 3 ની 3 ઘાત ની 2 ઘાત હવે શું થાય તો કે ભાઈ હવે ચેન્જ થઈ ગયું છે શું તો કે 3 ને થોડીક આ ભૂલતા ભૂલી જાવ 3 નો વર્ગ કેટલો થાય 9 તો આ થઈ જાય 3 ની 9 ઘાત 5 ની 2 ઘાત ની 4 ઘાત તો 5 ને ભૂલી જાવ 2 ની 4 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 2 4 4 2 8 8 2 16 તો આ 5 ની કેટલી ઘાત થઈ 16 ઘાત આપણે આ દાખલામાં જો કૌંસ આપ્યો હોત તો 5 ની 4 2 કેટલી ઘાત થાત 8 પણ અહીંયા કેટલી ઘાત થશે 16 આટલો ફરક પડે કેનો તો કે કૌંસ આપ્યો હોય અને કૌંસ ન આપ્યો હોય એમાં રેડી ડન ક્લિયર નેક્સ્ટ જોઈએ એબી એબી આખા કૌંસની કેટલી ઘાત આપી છે m તો આ m ઘાત આને લાગુ પડે m ઘાત આને લાગુ પડે મતલબ કે a ની m ઘાત ઇન્ટુ b ની કેટલી ઘાત લાગુ પડે n ઘાત તો એની જગ્યાએ છેદ આપો તો એના છેદમાં b ની m ઘાત તો આ a ની m ઘાત આયા ઇન્ટુ હતા આયા શું આવશે છેદમાં a ની કેટલી ઘાત સોરી b ની કેટલી ઘાત આવશે તો કે m ઘાત રેડી ડન ક્લિયર આ થઈ ગયા ઘાતાંકના કેટલાક નિયમો જે લખી લેવાના છે યાદે રાખવાના છે અને હવે સ્વાધ્યાય 1.6 ના આને લગતા દાખલા આપણે જોવાના છે રેડી લખી લ્યો યાદ રાખી લ્યો ચાલો સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય કેટલામું છે તો કે સ્વાધ્યાય 1.6 એનો દાખલા નંબર કેટલામો પહેલો શું છે
કિંમત શોધો. રકમ કઈ આપણે આપી છે, કેની રકમ આપી છે, તો કે કિંમત શોધવાનું કીધું છે. હવે જો કિંમત શોધવાની કીધું હોય મતલબ કે આપણે આનો ફાઇનલ આન્સર લઈ આવવાનો છે. એમાં પહેલો દાખલો આપણે એવો આપ્યો છે કે 64 ની એટલે ઘાત છે 1/3 ઘાત. હવે ડાયરેક્ટ આપણે ખબર પડે કે આ શું છે, તો કે 8 નો વર્ગ એની કેટલી ઘાત થાય, 1/3 ઘાત થાય કે ન થાય. 64 એટલે શું થયું, તો કે 8 નો વર્ગ. 8 નો વર્ગ એટલે કે કેટલી, અને કૌંસની માં કેટલી ઘાત આપી છે, 1/3 ઘાત. તો યાદ કરો આપણું સૂત્ર વાળું, એની એમ ઘાત ની એન ઘાત બરાબર. શું લખ્યું હતું, એની એમ ગુણ્યા એન ઘાત લખ્યું હતું કે નતું લખ્યું, તો એ બરાબર કેટલા છે, તો કે 8. તો કે લખો ભાઈ 8, એમ ઘાત એટલે કેટલા આપ્યા, 2, એને ગુણ્યા કેટલી થાય, તો કે 1/2 ઘાત. આ દોડી દોડી ગઈ, વધ્યું શું, તો ખાલી 8. દાખલો પૂરો, ચાલો રેડી ડન. પેલો દાખલો કમ્પ્લીટ. બીજો દાખલો શું આપ્યો છે, તો કે ભાઈ બીજો દાખલો આપ્યો છે 32 ની 1/5 ઘાત. હવે આપણે ખબર તો પડવી જોઈએ કે 32 એટલે કે શું થયું, તો કે 32 એટલે આવું કંઈક થાય ને ભાઈ, 32 બરાબર 16/2 થાય કે ન થાય, તો કે હા 16 એટલે કેટલા થાય, તો કે ભાઈ 4 × 4 × 2 થાય કે ન થાય, તો કે થાય. આ શું થાય, તો કે 2 × 2, આ 4 એટલે, તો કે 2 × 2 પછી 2 એટલે કે 32 એટલે કેટલા લખી શકો, તો કે 1, 2, 3, 4 અને 5 વાર. 2 × 2 × 2 × 2 × 2 કેટલી વાર, તો કે 5 વાર. ગણતરી કરો તો 2, 4, 4, 2, 8, 8, 2, 16, 16, 2, 32. તો 32 બરાબર હું શું લખી શકું, તો કે 2 ની 5 ઘાતાંક. તો 32 ની બદલે શું લખું, 2 ની 5 ઘાત આખા કૌંસ ની બહાર કેટલી ઘાત આવશે, 1/5. તો આનો આન્સર શું મળે, તો કે 2 ની 5 × 1/5 ઘાત, 5 × 5 = 11, વધ્યા કેટલા, ખાલી 2. રેડી ડન ક્લિયર, આવડે છે ને ઈઝી વે દાખલા, આમાં કાંઈ નવીન આપણે કર્યું નથી. હજી જોઈએ ત્રીજો દાખલો, 125 ની કેટલી ઘાત છે, 1/3 ઘાત. આપણે ખબર છે 125 એટલે 5 નો શું થાય, ઘન. 5 નો ઘન ને 1/3 ઘાત, મતલબ કે 5 ની 3 ઘાત એને ગુણ્યા 1/3 ઘાત. 3 3 કેન્સલ આઉટ, 5 ની કેટલી ઘાત વધી, 1. 5 ની 1 ઘાત એટલે કેટલા વધ્યા, 5 એકા 5. દાખલો પૂરો લખી લ્યો ફટાફટ, આ 3 3 દાખલા બરોબર છે. અને આ 3 દાખલા વિડીયો પોઝ કરીને આયા ને પેલા જોઈ લ્યો. સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 2, રેડી. આમાં કાંઈ અઘરું અઘરું હતું નહીં. ક્વેશ્ચન નંબર કેટલામો, તો કે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 ઈ જ કહે છે કે એમાંય કિંમતો શોધવાની. પહેલો દાખલો છે 9 ની 3/4 ઘાતાંક. 9 ની 3/4 ઘાતાંક, આનો સાદુરૂપ આપીએ, 3/4 ઘાતાંક ને ભૂલી જાય, તો આને 9 એટલે કે 3 નો વર્ગ લખાય કે ન લખાય, તો કે હા 3 ના વર્ગ ની કેટલી ઘાતાંક છે, 3/4 ઘાતાંક. તો આનો સાદુરૂપ આપણે શું આપી શકાય, તો કે 3 ની, તો કે આ 2 ઘાત એને ગુણ્યા 3/4 ઘાત થાય કે ન થાય. આ 2 કેન્સલ, વધ્યા કેટલા, તો કે 3 ની 2 તો વયા ગયા, વધ્યા કેટલા, તો ખાલી 3 ઘાત. 3 ની 3 ઘાત એટલે કે 3 × 3 × 3, 3 3 9, 9 3 27. દાખલો પૂરો, રેડી ડન લોક કરી દે જાય, આમાં કે અઘરું બઘરું લાગ્યું હોય છે નહીં. રેડી, આ 3/4 સળગા પૂરતા આપણે સાઈડમાં મૂકી દઈએ, તો 3 નો શું થાય, વર્ગ. 9 એટલે કે 3 નો વર્ગ, 3 નો વર્ગ. હવે આ 2 કૌંસ અહીંયા શું આપ્યું, તો કે આ એમ ઘાત, આ કઈ ઘાત થઈ, એન, તો કે એમ ગુણ્યા એમ ઘાત. એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણ્યો. રેડી ડન, હવે જોઈએ એમાં બીજું. બત્રીસ ની કેટલી ઘાતાંક આપી છે, તો કે 2 ના છેદમાં 5 ઘાતાંક. 32 આપણે હમણાં જ જોયું, 32 એટલે કે 2 ની કેટલી ઘાતાંક થઈ, 5 ઘાત, એને ગુણ્યા કેટલી ઘાતાંક આવશે, 2 ના છેદમાં 5, મતલબ કે 2 ની 5 ઘાત એને ગુણ્યા 2 ના છેદમાં 5 ઘાતાંક.
पांच पांच कैंसल हुए दो सौ तो के बेनो वर्ग ने कितना थाय चार दाखलो पूरो नेक्स्ट जो ये दाखला नंबर त्रण शू कहे छे तो के सोल नी तो के कितने घातांक छे त्रण चतुर्थांश घातांक सोल एटले शू थाय तो के बे नी कितने घात थाय चार हवे मैं बे नी चार घात केम लिखे तो के लखो बे गुणिया बे गुणिया बे गुणिया बे कितने वखत चार वखत बे बे चार चार बे आठ आठ बे सोल मतलब के बे नी चार घातांक एटले आपने केटला मळे छे सोल आखा काउंस नी केटली घात आवशे त्रण ना छेद मां चार घातांक હવે આનો સાદુરૂપ આપો તો બે ની ચાર ઘાતાંક આવે એમ ઇન્ટુ એન એટલે કે ત્રણ ના છેદ માં ચાર 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 કેન્સલ આવું બે નો ઘન બે નો ઘન એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા બે બે નો ઘન બે બે ચાર ચાર બે આઠ દાખલો જો રેડી ડન લોક કરી દે છે આવડે એવું છે ને કે છે અઘરું કઈ તો વાંધો નહીં નેક્સ્ટ જોઈએ ચોથો દાખલો શું કે થાય ચોથો દાખલો 125 ની માઇનસ એક તૃતીયાંશ ઘાત તો માઇનસ આવે એટલે આપણે બીવર બીવર જરૂર છે તે પહેલા લખો 125 એટલે કે 5 નો ઘન આની કેટલી ઘાત થઈ તો કે માઇનસ એક તૃતીયાંશ ઘાત સાદું રૂપ આપો 5 ની 3 ઘાત ગુણ્યા માઇનસ 1 ના છેદમાં 3 ઘાત 3 3 કેન્સલ મતલબ 5 ની માઇનસ 1 ઘાત હવે જ્યારે ઘાતાંક માઇનસ હોય છેદમાં જાય તો કેવી થઈ જાય પ્લસ મતલબ કે આને બીજી રીતે શું લખી શકાય 1 ના છેદમાં 5 અથવા 5 ની માઇનસ 1 ઘાત વાર્તા થઈ ગઈ પૂરી રેડી કમ્પ્લીટ ડન લોક કરી દીયા છે લખી લ્યા દાખલા આના પછી છેલ્લા દાખલા ભણવાના છે પછી આપણા ચેપ્ટરની પૂર્ણાહુતિ કરશું ચાલો છેલ્લો દાખલો જોઈએ આપણે શું છે તો કે સાદુ રૂપ આપો ક્વેશ્ચન નંબર 3 શું છે ભાઈ સાદુ રૂપ આપો એનો પહેલો દાખલો આપણે કઈક આવો આપ્યો છે કે 2 ની 2 ના છેદમાં 3 ઘાત ઇન્ટુ 2 ની 1 ના છેદમાં 5 ઘાત યાદ કરો a ની m ઘાત ઇન્ટુ a ની n ઘાત આધાર સરખા વચ્ચે ગુણાકાર ઘાતાંકનો શું થતો તો સરવાળો બરાબર છે આ પહેલું એલું સૂત્ર આપણે લખ્યું તું મતલબ જો અહીં આધાર બે બે કેવા છે સમાન મતલબ કે બે સરખા બરાબર છે વચ્ચે શું છે ગુણાકાર તો ઘાતાંકનો શું થાય સરવાળો મતલબ 2 ના છેદમાં 3 ઘાત વત્તા 1 ના છેદમાં 5 ઘાત થોડીક વાર રફ વર્ક કરી દઉં છું આ 2 ને ભૂલી જાઓ તો વધે શું 2 ના છેદમાં 3 ઘાત વત્તા 1 ના છેદમાં 5 ઘાત બરાબર છે આ છેદ સરખા છે નહીં તો શું લેવું પડે લસા 3 અને 5 નો લસા કેટલો આવે 15 તો અહીં કેટલા વડે ગુણશું 5 વડે અહીં કેટલા વડે 3 વડે બરાબર છે તો છેદમાં કેટલા આવશે ભાઈ 15 5 2 10 વત્તા 3 1 3 થાય કેનો થાય તો આને આપણે 2 ની 10 વત્તા 3 ઘાત ના છેદમાં કેટલી ઘાત લખી શકીએ 15 ઘાત પણ મતલબ કે 2 ની 10 ને 3 13 ના છેદમાં 15 ઘાતાંક દાખલો પૂરો રેડી ડન લોક કરી દીયા છે જ્યારે આવી કન્ફ્યુઝન વાળી સ્થિતિ હોય ત્યારે રફ વર્ક સાઈડમાં કરી લેવું એમાં કાંઈ શરમ રાખવી નહીં પરીક્ષામાં સાઈડમાં રફ વર્ક ન કરતા રફ વર્ક રફ પેજમાં કરજો વળી પાછા પરીક્ષામાં યાદો વાર કરે બીજો દાખલો 1 ના છેદમાં 3 નો ઘન ની 7 ઘાત બરોબર છે મતલબ કે આ 1 ની 7 ઘાત થઈ છેદમાં 3 ના ઘન ની કેટલી ઘાત થઈ 7 ઘાત 1 ની 7 ઘાત એટલે 1 છેદમાં 3 ની કેટલી ઘાત થાય 7 3 21 ઘાતાંક દાખલો પૂરો જો જે આપનામાં કિંમત શોધવાનું જ કીધું જો કિંમત શોધવાનું કીધું તો 3 ની 21 ઘાતાંકનો ગુણાકાર કરીને જવાબ લખવો પડે પણ આપનામાં કિંમત શોધવાની કીધી નથી એટલે આપણો દાખલો અહીંયા પૂરો વાર્તા થઈ ગઈ પૂરી રેડી ડન નેક્સ્ટ દાખલો જોઈએ આપણે જીણા જીણા હિંગુળિયા જેવા દાખલા છે ટાઈમ પાસના મજા દેવા રાખીએમાં બરોબર છે 11 ની 1 તૃતીયાંશ ઘાત છેદમાં 11 ની 1 ચતુર્થાંશ ઘાત બરાબર છે
एक दूतियांश ने तो सोच में से ऑब्वियसली मोटा तो 1 बाय 2 થાય બરાબર છે કા તો કે ભાઈ લખો 11 ની 1 બાય 2 ઘાત એટલે કે 0 પણ કેટલે ઘાતાંક થાય 50 છેદ માં 11 ની 1 બાય 4 ઘાતાંક એટલે કેટલે થાય 0.25 કેમ કે 1 બાય 2 એટલે કેટલા થઈ ગયા 0.50 અને 1 બાય 4 એટલે કેટલા થઈ ગયા 0.25 આ આપણે ખબર જ હોય હો રાઈટ આ આપણી ભૂલ થાય નહીં તો 0.50 માં 0.25 નો મોટો કોણ તો કે 0.50 મતલબ 11 ની 0.50 ઘાતાંક માઈનસ 0. કેટલે ઘાતાંક 25 બરાબર 11 ની 0. કેટલે ઘાતાંક વધશે 25 મતલબ કે 11 ની 1 બાય 4 ઘાતાંક દાખલો પૂરો રેડી ડન લોક કરી દિયા જાય નેક્સ્ટ અને આ ચેપ્ટરનો આપણે છેલ્લો દાખલો જોઈ લઈ શું કહે છે તો કે 7 ની 1 બાય 2 ઘાતાંક ઇનટુ 8 ની 1 બાય 2 ઘાતાંક મતલબ કે આ તો ઓલું છે ને ab આખા કૌંસની m ઘાત મતલબ a ની m ઘાત ઇનટુ b ની m ઘાત તો આ સ્વરૂપ હોય તો આપણે આ લખી શકાય આ સ્વરૂપ હોય તો આપણે શું લખી શકાય આ આપણે અત્યારે કયું સ્વરૂપ આપ્યું છે આ આપણે શું લખી શકો તો કે a ઇનટુ b આખા કૌંસની એમ ઘાત શું કામ તો કે ભલે અહીંયા ચલ અલગ અલગ રહ્યા પણ ઘાતાંક જે છે એ કેવી એક છે સમાન મતલબ કે 7 ગુણ્યા 8 આખા કૌંસની કેટલી ઘાત થાય 1 બાય 2 ઘાત 7 8 56 ની 1 બાય 2 ઘાતાંક દાખલો પૂરો ચેપ્ટર એ પૂરું આશા રાખું છું ચેપ્ટરમાં તમને મજા આવી ગઈ છે આજનો લેક્ચરમાં જેટલું હાઈલો છે બધું બે બે વાર ગણી નાખવાનું છે બરોબર છે પ્રેક્ટિસ વર્કે સોલ્વ કરતી જવાની છે અને આ બધા દાખલા વારંવાર ગણવા થિયરી વારંવાર વાંચવી જેથી પ્રેક્ટિસ રહી અને ભૂલી શકાય નહીં સો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર લઈને આપણે આપણા સમયે ત્યાં સુધી આ ચેપ્ટરને આપણે પૂરો કરીએ છીએ અસ્તુ આવજો ટાટા બાય બાય